మహర్షి గురుకులం గురుకులం మాతృ సంస్థాన మహర్షి గురుకులం గురుకులం మాతృ సంస్థాన હવે એ પછી ચાલો ભૂતકાળ હવે અહીંયા લઈએ આપણે આગળ ઉપર જઈએ ચાલ ભૂતકાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભૂતકાળની વાક્ય રચના કઈ આવી હોય છે એમાં જે ક્રિયાપદ સ્વરૂપ વોઝ કે વે પ્લસ આઈએનજી વાળું રૂપ આઈએનજી વાળું રૂપ જેમ ચાલુ વર્તમાન કાળ આપણે બધા જોઈ ગયા એટલે ચાલુ વર્તમાન કાળ એમિઝાર હોય એમિઝાર આઈએનજી સાદા સાદામાં જેમ સરખું હોય એમ ચાલુ ચાલુમાં પણ સરખાપણું હોય તો ચાલુ વર્તમાન કાળમાં આપણે હમણાં જોઈ ગયા કે શું મેરા એ જ વસ્તુ અહીંયા થાય છે મતલબ કે વોઝ કે વેર એ તો બિન રૂપ છે એમને એમ જ રહેશે અને વોઝ કે વેર જે છે એ એમને એમ રહેશે પ્લસ એમાં બીઈંગ ઉમેરાય છે અને પ્લસ વી થ્રી બરાબર ધ્યાન આપજો અહીંયા વોઝ કે વેર વોઝ કે વેર પ્લસ આઈએનજી છે તો વોઝ કે વેર એમ એમ રહે છે જ્યારે આઈએનજી વાળું રૂપ છે એ આઈએનજી વાળા રૂપનું વી થ્રી થાય છે હમણાં આપણે જોઈ ગયા એમ જ બરાબર છે એસ એમ ટુ સેમ આઈએનજી વાળું જે રૂપ છે એનું ભૂતકૃતન થાય છે માટે હવે આ કાળ ચાલુ છે એનો ખ્યાલ આપણને કઈ રીતે આવે છે તો એ બતાવવા માટે આપણે બીઈંગને ઉમેરવું પડે છે ખ્યાલ આવ જો અહીંયા ભૂતકૃતન કરી નાખીએ પ્લેઇંગ હોય અને પ્લેડ થઈ જાય તો આપણે એ ખ્યાલ આવે ક્યાંથી કે પૂર્ણ અરે ચાલુ કાળ છે તો એ ચાલુ કાળ છે એનો ખ્યાલ આવે એના માટે આપણે આ બીઈંગનો ઉમેરો કરીએ છીએ બરાબર ફરી રિપીટ કરું કે અહીંયા વોઝ પ્લેઇંગ હોય વોઝ પ્લેઇંગ તો એનો અહીંયા થઈ જશે વોઝ બીઈંગ અને પ્લેઇડ પ્લે માં ઇટ વોઝ બીઈંગ પ્લેડ વોઝ પ્લેઇંગ છે તો એમ કે વોઝ બીઈંગ પ્લેડ બરાબર આ રીતે બીઈંગ ઉમેરાય છે અને ભૂતકૃતન થાય છે હવે પછી જે પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના કેવી હોય છે તો એમાં અહીંયા આવશે હેડ પ્લસ વી થ્રી તો અહીંયા પણ હેડ વાળી વાક્ય રચના આપણે પૂર્ણ વર્તમાન કાળમાં શીખી ગયા હેડ હેડ વાળી વાક્ય રચનામાં શું ઉમેરાય છે જેમ આમાં બીઈંગ છે તો અહીંયા ઉમેરાય છે બીઈંગ અને પ્લસ ભૂતકૃતન તો વી થ્રી બરાબર છે હેડ અને વી થ્રી માત્ર છે તો એમાં એક વધારાનો શબ્દ બિન પેસિવ વોઇસમાં ઉમેરાય છે બરાબર હેડ બિન અને ભૂતકૃતન રેડી પૂર્ણ ભૂતકાળ એના પછી જોઈએ આપણે અહીંયા પણ ભૂતકાળને આપણે ત્રણ જ સ્વરૂપને લઈશું એ પછી સાદો ભવિષ્યકાળ સાદો ભવિષ્યકાળની વાક્ય રચના કઈ આવી છે સેલ કે વિલ એની જોડે મૂળ રૂપ હોય છે વાક્યમાં તો એનું પેસિવ સેલ કે એની જોડે મૂળ રૂપ આવે છે સેલ ની જોડે તો અહીંયા એ સેલ કે વિલ આપણે મોસ્ટ ઓફ આપણે પેસિવ વોઇસ કરીએ તો સેલ ને આપણે કાઢી નાખીએ જતું કરીએ વિલ જ મૂકીશું એક જ માત્ર ક્રિયાપદ ને યાદ રાખીએ તો વધારે સારું વિલ પ્લસ બી
અને બુદ્ધ ક્રુદન બરાબર વિલ સેલ નું કોતો પ્રસ્યાત નું તો લેલે વિચાર એમ નું થાય સેલ કે વિલ મોસ્ટ ઓફ તો આપણે વિલ જ આવે છે વિલ જ હું વિલ બી અને ભૂત ક્રુદન આ જે મૂળ રૂપ જે છે એ મૂળ રૂપ એનું ભૂત ક્રુદન થાય છે બરાબર છે મૂળ રૂપ છે એનું ભૂત ક્રુદન થાય છે અને આમાં બી વૈન ઉમેરાય એમ આમાં અહીંયા બી ઉમેરાય છે બી એ વધારાનો શબ્દ છે બરાબર છે આ બી એ આપણો ટુબીનો રૂપ સૂચવવા માટે આવે છે એની જગ્યા પર છે ટુબીના રૂપની બરાબર અને આ જે પણ અહીંયા મૂળ રૂપ છે એ મૂળ રૂપનું ભૂત ક્રુદન થાય છે મતલબ અહીં આપણે શોર્ટ ઉદાહરણ દ્વારા કે વિલ વિલ ઈટ હોય વિલ ઈટ તો એ જગ્યા અહીંયા વિલ બી ઈટન થશે વિલ બી ઈટન વિલ બી ઈટન થશે અહીંયા ઈટ છે એનું ભૂત ક્રુદન થાય છે ઈટન વિલ બી ઈટન આ રીતે સાદા ભવિષ્યકાળ છે એની વાક્ય રચના બને છે એ પછી પૂર્ણ ભવિષ્યકાળ પૂર્ણ ભવિષ્યકાળ ચાલુ ભવિષ્યકાળ તો ક્યાં આપણે જનરલ ઉપયોગ થતો નથી કોઈ જગ્યાએ નથી આવતો સાદા કાળમાં નથી આવતો પેસિવ વોઇસમાં પણ નથી આવતો ચાલુ ભવિષ્યકાળ માટે આપણે એ પણ લઈ જોઈએ પૂર્ણ ભવિષ્યકાળ પણ ભાગ્યે જ ક્યાં ઉપયોગ થાય છે પણ છતાં આપણે એને લઈ લઈએ પૂર્ણ ભવિષ્યકાળ તો પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના કઈક આવી છે સેલ કે વિલ હેવ અને પ્લસ વી થ્રી પૂર્ણ હોય એમાં વી થ્રી તો હોય ભૂત ક્રુદન તો હોય સેલ વિલ હેવ અને ભૂત ક્રુદન એવી રચના આવે છે પૂર્ણ ભવિષ્યકાળમાં સેલ વિલ હેવ અને ભૂત ક્રુદન તો એમાં હવે હેવ અને ભૂત ક્રુદન આવે એટલે સિમ્પલ અને ઓટોમેટિક ખ્યાલ આવી છે કે એમાં સેનો ઉમેરો કરવાનો આવે છે બરાબર છે અહીંયા 1 2 અને 3 ક્રિયાપદ છે અત્યાર સુધી આપણે બધામાં જોયું તો બે બે જ ક્રિયાપદ હતા 2 2 2 અને 2 છે એમાં આપણે એક એક શબ્દ ઉમેરાય એટલે 3 3 આ બધું થતા જ્યારે અહીંયા 3 ક્રિયાપદ છે તો એમાં એક વધારે ઉમેરાય 4 ક્રિયાપદ થાય છે ખ્યાલ આવે કોઈ ક્રિયાપદ નીકળી નથી જતું પણ ઉમેરો થાય છે એમાં કે સેમ કે વિલ કે સેમ વિલ સેલ અથવા વિલ પ્લસ હેવ નું હેવ એમને મેળે છે પ્લસ એમાં બિન લાગે છે અને પછી ભૂત ક્રુદન આવે છે બરાબર હેવ પછી એ બિન અને ભૂત ક્રુદન આવે છે બરાબર ખાસ ધ્યાન રાખજો અહીંયા બરાબર છે અહીંયા હેવ એક જ ક્રિયાપદ નો ઉપયોગ થાય છે અહીંયા એવું ન સમજતા પૂર્ણ વર્તમાન હેવ ને એસ બે ની ના ક્યારે નો આવે બરાબર છે માત્ર એક જ આવે છે હેવ એટલું ક્રિયાપદ આવે છે કારણ કે એનો જે હેવ હે પ્રકારનું જે સ્વરૂપ સૂચવે છે એનું મૂળ રૂપ છે એ હેવ પોતે છે અને એનો સીધો ડાયરેક્ટ કર્તા સાથેનો સંબંધ જે હોય છે એ ક્રિયાપદ અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ દાખલા તરીકે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય કેવું હોય તો આપણે એમ કહીશું કે આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક અહીંયા આ જે કર્તા છે કર્તા પછી તરત જ હેવ આવે છે એટલે કે કર્તા સાથે સીધો સંબંધ છે એનો માટે અહીંયા આઈ ની જગ્યાએ હી હોય તો આપણે હેઝ કરીએ છીએ કે હી હેઝ ફિનિશ્ડ હી હેઝ ફિનિશ્ડ માટે અહીંયા હેવ અને હેઝ આ બે અલગ અલગ સ્વરૂપ આવે છે પરંતુ આ પ્રકારની જ્યારે વાક્ય રચના કરીએ પૂર્ણ ભવિષ્યકાળ ત્યારે આઈ વિલ હેવ ફિનિશ્ડ એમ બોલ્યું છે આઈ વિલ હેવ ફિનિશ અને અહીંયા હી મૂકીએ તો પણ હી વિલ હેવ ફિનિશ્ડ રહે છે કારણ કે અહીંયા જે કરતા છે આઈ કે હી એનો સીધો સંબંધ આ વિલ સાથે છે હેવ જોડે એનો કોઈ સંબંધ રહેતો નથી એટલે માત્ર ને માત્ર મૂળ રૂપ જ આવે અહીંયા બંનેમાં
બરાબર છે આ હોય તો પણ ભલે અને હી હોય તો પણ ભલે અહીંયા સ્ટુડન્ટ ખાસ ભૂલ કરે છે કે અહીંયા આ હી છે તો કે એસ નો આવે ન આવે બરાબર છે કારણ કે આપણે જે વિલ છે એની સાથે જ એનો સંબંધ છે એના પછી એને કોઈ સંબંધ નથી લેવા દેવા નથી માટે આપણે અહીંયા આ જે ફોર્મેશન જે છે સ્વરૂપ માત્ર ને માત્ર આપણે હેવ જ મૂક્યું છે ખ્યાલ આવે બરાબર એ ડાયરેક્ટ સીધો સંબંધ છે કે હેવ કે હેઝ પૂર્ણ વર્તમાન કાળ છે એમાં આ બે ઓપ્શન બની શકે પણ અહીંયા માત્ર ને માત્ર એક જ રહેશે હેવ નું હેવ જ આવે છે રેડી આ કારણ સર આપણે અહીંયા માત્ર હેવ જ લીધું છે એ હેવ અને અહીંયા હેવ પ્લસ બી અને ભૂત પ્રેઝન્ટ લાગે છે પૂર્ણ ભવિષ્યકાળ હવે અહીંયા કાળ આપણા પૂરા થાય છે કે બધા જ કાળ પ્રમાણે આ રચના પણ પેસિવ વોઇસ ની અંદર એ સિવાય પણ બીજી એક વાક્ય રચનાનો ઉમેરો થાય છે એ છે મોડલ ઓક્સિલરીઝ જે સહાયકારક ક્રિયાપદો એ સહાયકારક ક્રિયાપદોમાં પણ બે સ્વરૂપે બે પ્રકારના સ્વરૂપ છે સાદી રીતે અને પૂર્ણ સહાયક રીતે એ આપણે જોઈશું આપણે આગળ જોઈએ પૂર્ણ ભવિષ્યકાળ હવે એના પછી જોઈએ તો જે મોડલ ઓક્સિલરીઝ વાળી વાક્ય રચનાઓ આપણે આવે છે મોડલ ઓક્સિલરીઝ એટલે સહાયકારક ક્રિયાપદ એમાં બે પ્રકારની વાક્ય રચના આવે છે સાદા સહાયકારક અને પૂર્ણ સહાયકારક સાદા સિમ્પલ મોડલ મતલબ કેન મે શુડ વુડ કુડ વાળી વાક્ય રચના બે રીતે આવે છે આપણે 10મા ધોરણની અંદર સાદી રીતની રચનાઓ જ આવે છે જ્યારે 12મા ધોરણની અંદર પૂર્ણ અને સાદા બંને સ્વરૂપે આવે છે તો એમાં ખાસ ધ્યાન રાખો જ્યારે સાદા રૂપે હોય ત્યારે સહાયક ક્રિયાપદો આ બધા છે એ ખાસ ધ્યાન રાખજો કેન મે શુડ વુડ કુડ મસ્ટ અને માઇટ એની જોડે સાદા અર્થમાં હોય ત્યારે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ આવે છે જ્યારે એને પેસિવ વોઇસમાં આપણે ચેન્જ કરીએ પેસિવ વોઇસ ત્યારે આપણે જેમ ભવિષ્યકાળમાં જોઈ ગયા કે વિલ બી શેલ બી વિલ બી બી ઉમેરાય છે એમ માત્ર અહીંયા બી ઉમેરાય છે અને અહીંયા જે મૂળ રૂપ છે એ મૂળ રૂપ છે તેનું ભૂતકૃદંત બને છે આ મૂળ રૂપ છે એનું ભૂતકૃદંત બને છે બરાબર બી ઉમેરાય છે અને અહીંયા જે પણ મૂળ રૂપ છે એ મૂળ રૂપનું ભૂતકૃદંત બને છે બરાબર મતલબ અહીંયા આપણે અહીંયા જોઈએ એક શોર્ટકટમાં ઉદાહરણ કેન ઈટ હોય કેન ઈટ વચ્ચે ક્રિયાપદ આગળ કરતા ને કર્મ નહીં બધું તો હોય આપણે એને જવા દે કેન ઈટ હોય તો એમ થશે કેન બી ઈટન કેન બી ઈટન થશે બરાબર છે કેન બી ઈટન થશે રેડી એમ should it હોય તો should be eaten બરાબર છે should be eaten must it હોય તો must be eaten રેડી તો ટૂંકમાં બી લાગે અને ભૂતકૃદંત થાય છે એની જોડે હવે એ જ વસ્તુ આપણે પૂર્ણ અર્થમાં હોય પૂર્ણ પરફેક્ટ અર્થમાં આ સહાયકારક ક્રિયાપદ ત્યારે વાક્ય રચના કઈ આવી હોય છે કે કેન કુડ શુડ વુડ એ જે પણ સહાયક છે સહાયક અને એની જોડે અહીંયા હેવ પ્લસ વી થ્રી હોય છે બરાબર છે વાક્યની અંદર હેવ પ્લસ વી થ્રી હોય છે હવે હેવ અને વી થ્રી આવે એમાં કોઈ પણ આગળ વાક્ય આપણે જોઈ ગયા તો એમાં શું કરવાનું આવે તરત જ આપણે ખ્યાલ આવે કે હેવ પછી બીન ઉમેરવાનું આવે છે એ પૂર્ણ વર્તમાન કાળમાં એ જ હોય પૂર્ણ ભૂતકાળમાં હેડ હોય ત્યારે પણ એ જ થાય અને સેલ કે વિલ ની જોડે જ્યારે હેવ પૂર્ણ ભવિષ્યમાં ત્યારે પણ એ જ થાય અને અહીંયા પણ જ્યાં હેવ પ્લસ વી થ્રી આવે છે બરાબર છે એવી વાક્ય રચના હોય એટલે એમાં પેસિવ વોઇસ કરીએ ત્યારે માત્ર બીન ઉમેરા છે બાકી બધું તો હોય છે ભૂતકૃદંત હોય છે હેવ પણ છે બધું જ છે માત્ર બીન ઉમેરવાનું રહે છે બરાબર તો અહીંયા ત્રણ ક્રિયાપદ થાય છે 1 2 અને 3 તો અહીંયા છે 4 થાય છે 1 2 3 અને 4 બરાબર તો આ રીતે પૂર્ણ સહાયક વાળી રચના બને છે ખાસ કરીને સાદી અને આ કેન મે છે એને ખાસ ધ્યાનમાં રાખવાનું કે ઘણીવાર અહીંયા બોલે અહીંયા બી લાગે છે અહીંયા બી લાગે છે એટલે ઘણીવાર મિસ્ટેક કરે કે કેન વાળું હોય તો શું કરું કેન માં કેન બી કરું અહીંયા તો પછી આપણે પ્રશ્ન કરે સાહેબ તમે કહેતા હતા કેન વાળા વાક્યમાં બી લાગે કેન બી
પણ એની પહેલા જો હેર હોય તો ડી ને પણ બી લાગે છે, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. એ પછી હજુ એક બીજી કઈ વાક્ય રચના આપણે 12મા ધોરણની અંદર આવે છે અને એ છે પૂર્ણ કૃદંત વાળી રચના. ઓ ભાગ્યે પૂછા પેસિવમાં બહુ ઓછી હોય છે, પણ પૂર્ણ કૃદંત વાળી રચના છે જેમાં હેવિંગ પ્લસ વી3 હોય છે. હેવિંગ પ્લસ કૃદંત વાળી વાક્ય રચના હોય છે, હેવિંગ થી વાક્ય શરૂ થતું હોય એની રચના. તો એમાં શું આવશે, એમાં ફરી પાછું જે હેવિંગ છે, હેવ અને વી3 એની જેમ હેવિંગ વી3 છે, તો હેવિંગ કે હેવ હોય એટલે એમાં બિન જ ઉમેરાય છે, બિનનો જ સમાવેશ કરવામાં આવે છે, એમાં ઉમેરો કરવામાં આવે છે, બાકી ગુણ પ્રદોન પણ એમાં હોય છે. તો આ તમામ પ્રકારની જે વાક્ય રચનાઓ જે છે એ વાક્ય રચનાઓનો આપણે અત્યારે જે ચર્ચા કરી એ આ વચ્ચેનો ભાગ લીધો, વચ્ચેનો ભાગ જે ક્રિયાપદ છે, જે કર્તા અને કર્મને આપણે ઉલટ સુલટ કરીએ છીએ એ બેની વચ્ચેનો જે ભાગ, યાની કે ક્રિયાપદનો ભાગ, એ ક્રિયાપદમાં આ કોષ્ટક બરાબર મગજમાં ઉતરે છે, આ કોષ્ટક પ્રમાણે પેસિવ વોઇસમાં ફેરફાર થાય છે, ચેન્જ થાય છે, ખ્યાલ ઓકે. હવે સૌપ્રથમ ફરી આપણે રિપીટ પાછા જઈએ અહીંયા વાક્ય રચના ઉપર. હવે સમજી ગયા છો કે આપણે બે જ બાબતમાં આપણે ફેરફાર કરવાના છે, એક તો છે કર્તા અને કર્મ, એટલે કર્મ છે અને કર્તાની જગ્યાએ બંનેના એકબીજાના સ્થાનીયતા બદલી કરવાની, અને એ બંનેની વચ્ચેનો જે ક્રિયાપદ છે એ ક્રિયાપદના સ્વરૂપ અહીંયા છે એ પ્રમાણે ફેરફાર થાય છે. એ સિવાય બીજા કોઈ શબ્દમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, બરાબર. તો હવે સૌપ્રથમ આપણે કર્તા અને કર્મ છે એને ઓળખવા માટે શું કરીશું, તો કે કર્તા અને કર્મ એને આપણે એકદમ સરખી રીતે ઓળખી શકવા જોઈએ. પહેલા આપણે એ ખ્યાલ આવું જોઈએ કે કર્તા કયું છે આમાં ને કર્મ કયું છે. તો કર્તાની અંદર કર્તા છે, એ કર્તાની અંદર કર્તામાં કયા કયા શબ્દો હોય, તો કે કર્તામાં નામ હોય, રોહે વિપુલ કેતન મેહુલ એ પ્રકારે, કે પછી માય ફાધર ડોક્ટર ટીચર એવી રીતે સર્વ કોઈ પણ નામ હોય તે નામ પ્રાચ્ય અથવા સર્વનામ, નામ અથવા સર્વનામ કર્તામાં હોય છે, બરાબર. સર્વનામ કયા કયા આપણે જોઈએ કે આઈ છે વી છે યુ છે હી સી ઈટ છે હી સી કે જનરલી આપણે ધીરે ધીરે સુપીટ વાળું વાક્ય ઓછું હોય, તો આ બધા જે સર્વનામ છે એ કરતા તરીકે હોય અથવા નામ કોઈ પણ છે એ કરતા તરીકે. તો કર્મ છે એમાં કયા શબ્દ હોય શકે, તો કર્મમાં આપણે સર્વનામ હોય, કર્મ છે એમાં આ સર્વનામ હોય, તો સર્વનામમાં કયા કયા, તો કે આ જે સર્વનામ છે એના આપણે જે કર્મ સ્વરૂપ થાય છે તે, મતલબ બી છે વી હોય તો એનું અસ છે, યુ નું યુ છે, હી હોય તો એનું હિમ છે, સી છે એનું હર, અને દે છે એનું ધેન. આ શબ્દ છે એ કર્મના સ્થાન ઉપર હોય તો આપણે એને પણ કર્તા તરીકે આગળ લઈ શકીએ છીએ, બરાબર છે. ચાલો ક્યારેક એવું કરે કે આ સર્વનામ ન હોય તો કર્મ તરીકે કયા શબ્દ હોય, બરાબર છે. કર્મની જગ્યાએ કયા શબ્દ હોય, તો સર્વનામ અથવા તો કોઈ ચીજ વસ્તુનું નામ, કોઈ ચીજ વસ્તુનું નામ, ચીજ વસ્તુ ઘણી બધી હોય, આપણા ઘરની ચીજ વસ્તુ આજુબાજુમાં જોવા મળતી બધી ચીજ વસ્તુ જેને આપણે પકડી શકીએ, પેન બુક બેગ ચેર ટેબલ બરાબર છે વગેરે, ફેન ટીવી કોઈ પણ ચીજ વસ્તુનું નામ છે, એ ચીજ વસ્તુનું નામ કર્મ કહેવાય. એ પછી રમતનું નામ હોય કે અમે ક્રિકેટ રમીએ છીએ, રમતનું નામ ક્રિકેટ હોકી ખોખો ફૂટબોલ બરાબર છે, કોઈ પણ રમતનું નામ હોય, કોઈ પુસ્તકનું નામ હોય, કોઈ પુસ્તકનું નામ, નિર્જીવ ચીજ વસ્તુ હોય, ટૂંકમાં નિર્જીવ ચીજ વસ્તુઓની બાબતનો ઉલ્લેખ હોય એ આપણને કર્મ સૂચવે છે. કોઈ તહેવારનું નામ છે, તહેવારનું નામ, ભાષાનું નામ, ખાવાની ચીજ વસ્તુ હોય બધું આવી જાય, ચીજ વસ્તુમાં આ ટૂંકમાં આવી જોઈએ બધું હોય, ખાવાની વસ્તુ, ખાવા પીવાની વસ્તુ, ભાષા, ખાવા પીવાની વસ્તુ, તહેવાર, પુસ્તક, રમત,
વગેરે અને કોઈ પણ સૂચના નામ અહીંયા આપેલા હોય ક્રિયાપદ પછી એટલે આપણે તરત ધ્યાન રાખે એ વસ્તુ શું સૂચવે છે કર્મ છે બરાબર છે એટલે આપણે તરત ધ્યાન રાખે એ શબ્દને આપણે લઈને આગળ મૂકવાનો થાય છે કર્તાની જગ્યાએ ખ્યાલ આવ્યો જ્યારે કર્તામાં નામ અથવા તો સર્વનામ હોય છે તો આથી વાત એ કર્તા અને કર્મની એનો પરિચય અને એ પછી આપણે ક્રિયાપદ છે એના સ્વરૂપોને જુદા જુદા કાળ પ્રમાણે જોઈ ગયા હવે જોઈએ ઉદાહરણ થોડા ઉદાહરણ અલગ અલગ કાળ પ્રમાણે જોઈશું આઈ લાઈક આઈસ્ક્રીમ વેરી મચ I like ice cream very much. અહીંયા આપણે સાતો વર્તમાન કાળનો એક્ઝામ્પલ છે ઉદાહરણ છે સાતો વર્તમાન કાળ. કે I like ice cream very much. અહીંયા I પછી સીધું જ ક્રિયાપદ આપેલ છે એટલે આપણે તરત ધ્યાન રાખે સાતો વર્તમાન કાળ છે. હવે અહીંયા કર્તા શું છે? તો કે I. કર્મ શું છે? ચીજ વસ્તુ આવી આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ શબ્દ આવશે પહેલા. તો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ હવે આજે વચ્ચેનું ક્રિયાપદ અથવા તો સાદો વર્તમાન કાળ એટલે કોષ્ટકમાં જા આપણે યાદ કરો કે સાદો વર્તમાન કાળમાં કઈ રીતે ક્રિયાપદમાં ફેરફાર થાય છે તો સાદો વર્તમાન કાળમાં અહીં આવશે ઇઝ એમની જાતનો ઉપયોગ ઇઝ લાઈક છે એનો ભૂતકૃતાર્થ થશે લાઈક ધ આઈસ્ક્રીમ ઇઝ લાઈક ધ અહીંયા જે લાઈક હતું એની જગ્યાએ અહીંયા બે ક્રિયાપદ થાય ઇઝ લાઈક ધ બરાબર છે આઈસ્ક્રીમ અહીંયા લાઈક છે એનું ઇઝ લાઈક ધ અને આઈ છે એ અહીંયા આવશે એટલે થશે એનું બાય મી વેરી મચ આઈસ્ક્રીમ ઇઝ લાઈક ધ બાય મી વેરી મચ બરાબર આ વાક્ય બને છે હવે બીજું ઉદાહરણ જોઈએ હી does not play chess he does not play chess તો અહીં આપણે જોઈશું કર્તા છે he કર્મ છે ચીજ વસ્તુ કે રમતનું નામ એવો શબ્દ કયો છે તો કે આ રહ્યો chess અને એની વચ્ચેનો ભાગ does not અને play આ ક્રિયાપદ આ does ક્રિયાપદ એ ક્રિયાપદનો ભાગ છે કાળ બીજો ક્રિયાપદનો ભાગ થયો અને આ બે કર્તા અને કર્મ છે ચેસ છે અહીંયા આવશે તો પહેલા કર્તાની જગ્યાએ આવશે ચેસ રમત અરે ડઝ છે કે ડઝ નું તો અહીંયા સાદો વર્તમાન કાળ આપણ સાદો વર્તમાન કાળ છે ડઝ ની જગ્યાએ થશે ઇઝ ચેસ ઇઝ નકાર વાક્ય નકારમાં જ રહે છે તો નોટ ની જગ્યાએ નોટ એમનેમાં જ રહેશે ચેસ ઇઝ નોટ અને પ્લે નું ભૂતકૃતમ પ્લે ચેસ ઇઝ નોટ પ્લેડ બાય બાય અહી છે એટલે અહીંયા કે ત્યારે પહેલું કીધું બાય એનું થશે હિમ બાય હિમ રાજેશ ઇઝ નોટ પ્લેડ બાય હિમ એ પછી પ્રશ્ન વાક્ય આપણે લઈએ ડુ ધે ઈટ wheat every day do they eat wheat every day અહીંયા આપણે આ પ્રશ્ન વાક્ય લીધું છે કર્તા શું છે જોઈએ તો કે કર્તા છે અહીંયા ધે અને કર્મ શું છે તો કે કર્મ અહીંયા wheat શબ્દ છે wheat હોય કે રાઈસ હોય કોઈ પણ આપણે શબ્દ લઈ શકીએ અનાજ છે ટૂંકમાં wheat એટલે ઘઉં રાઈસ એટલે ચોખા રાઈસ હોય કે વીટ હોય કે તેઓ રોજ ભાત ખાય છે આપણે રાઈસ હોય તો ભાત વેટ હોય તો ઘઉં કે રોજ ઘઉં ખાય છે તો આ છે આપણું કર્મ આ છે કર્તા તો વીટ શબ્દ ક્યાં આવશે એ અહીંયા આવશે અને ધે છે એ આ જગ્યાએ જશે તો ડુ છે એનું શું કરવું ખાસ આ રીતે આપણે સમજો કે કર્તા અને કર્મની જગ્યાએ કર્મ છે અને કર્તાની જગ્યાએ એટલે બાકી રહેતા શબ્દો તરત મનમાં પ્રશ્ન થાય આનું શું કરવું એ પ્રશ્ન થાય આપણને જવાબ તરત જ મળે કે આનું તો આમ થાય છે બરાબર છે કોષ્ટકને વાંચેલો હોય તો તરત ખ્યાલ આવે
કે ડુ છે તો એનું શું કરો તો કે m is કે r બરાબર છે તો અહીંયા હીટ છે એને અહીંયા મૂકે તો હીટ ની જોડે શું આવે તો કે is આવશે કે is weight is weight અને અહીંયા જે મુખ્ય ક્રિયાપદ it છે એનું ભૂતકૃત iteration is weight iteration by આ કરતા છે અહીંયા છે એટલે કરતા મુખ્ય ત્યારે by અને તેનું થશે them by them every day તો આ રીતે થયું આપણું આ પ્રશ્નાર્થ વાક્ય આ સાદો વર્તમાન કાળની આપણે ત્રણે ત્રણ પ્રકારની એ વાક્ય રચના જોઈ ગયા હજુ એક જે આપણે WH પ્રશ્ન વાક્ય રચના WH ખાસ કરીને એમાં હુ વાળી જે પ્રશ્ન વાક્ય રચના છે હુ વાળી પ્રશ્ન વાક્ય રચનામાં ખાસ ધ્યાન રાખજો હુ પ્લેઝ ક્રિકેટ હુ પ્લેઝ ક્રિકેટ વેલ કોણ સારું ક્રિકેટ રમે છે હુ પ્લેઝ ક્રિકેટ વેલ હવે અહીંયા જોઈશું તો આપણે કરતા શું છે તો કે કરતા આ હુ પોતે જ છે હુ એ કરતા છે પોતે અને પ્રશ્નાર્થ શબ્દ પણ છે જ્યારે કર્મ શું છે તો કે રમતનું નામ એટલે કે ક્રિકેટ બરાબર હવે હુ છે એને આપણે નિયમ પ્રમાણે અહીંયા લઈએ અને ક્રિકેટને જો અહીંયા લાવીએ તો આપણા વાક્યનું સ્વરૂપ કેવું છે પ્રશ્નાર્થ એ પ્રશ્નાર્થ રહે નહીં બરાબર છે જો ક્રિકેટ છે એને અહીંયા મૂકીએ કર્તાની જગ્યાએ તો આપણું જે પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થ સ્વરૂપ એનું જળવાઈ રહેતું નથી માટે આ હુ છે એને એની જ જગ્યાએ રાખીશું પણ આપણે કર્મ સ્વરૂપ પ્રમાણે ફેરફાર થાય છે કે જેમાં બાય પણ લાગે છે અને કર્મ સ્વરૂપ થાય છે તો હુ છે એવા વાક્યમાં શું કરશો બીજું કાંઈ ખ્યાલ ન રહે કાંઈ નહીં હુની જગ્યાએ શું કરી દેવાનું બાય હું મૂકી દેવાનું આંખો બંધ કરી દે બરાબર હુની જગ્યાએ બાય હું છે તો અથવા તો બાય હું વાળું જો કોઈ વાક્ય હોય એની જગ્યાએ હું આપેલો ફેરફાર કરી જ નાખવાનો બરાબર એટલે હવે એના પછી આ તુમીનો રૂપ અને ભૂતકૃતંત અહીંયા તુમીનો રૂપ તો વર્તમાન કાળ છે વર્તમાન કાળમાં તુમીનો રૂપ શું થશે તો કે એમ ઇઝ કે આર તો અહીંયા ક્રિકેટ શબ્દ છે એ આગળ આવશે તો એમ ની જે આપણે ક્રિકેટ ની સાથે આવે ઇઝ તો બાય હુમ ઇઝ હવે ક્રિકેટ શબ્દ કેમ છો તો કે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ ની આગળ એટલે એક કદમ ક્રિયાપદ ની આગળ તો કર્મને લેવું જ પડે આ જે કર્મ છે એ કર્મને આ ક્રિયાપદની આગળ તો મૂકવું જ પડે ફરજિયાત પેસિવ વોઇસમાં ભલે કર્તાને આપણે પાછળ નથી લઈ જઈ શકતા તો કાંઈ નહીં પણ એ કર્મ છે એને આગળ લેવું પડે માટે ક્રિકેટ છે એને લઈશું આપણે આ મુખ્ય ક્રિયાપદ જે પ્લે છે એની આગળ તો બાય હુમ ઇઝ ક્રિકેટ બાય હુમ ઇઝ ક્રિકેટ પ્લેડ હવે આ જે પ્લે છે એનું ભૂતકૃત આવશે is played જે આ જે પ્લે છે એના બે સ્વરૂપ થાય છે is played એ બે ની વચ્ચે જગ્યા કરીને ક્રિકેટ આવી જાય છે બરાબર છે by whom is cricket played well તો આ રીતે આપણો પ્રશ્ન વાક્ય WH નું પ્રશ્ન વાક્ય બને છે